થરાદ તાલુકાના DYSP સમક્ષ જાનવી ગામના દલિત પરિવારે ફરિયાદ કરી હતી કે જાનવી ગામના ગણપતભાઈ રાઠોડ ઉપર ચોરીનો ખોટો કેસ કર્યા બાદ થોડા સમય પછી જાનવી ગામના ભરતભાઈ ઉપર બળાત્કાર તેમજ અપહરણની ખોટી ફરિયાદ કરી હોવાનું, ત્યારબાદ ગામના બે દલિત પરિવારને ગામ બહાર હોવાનું અને ગામ છોડવાનું કહીને બે ઘરનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. આ અંગે કરશનભાઈ રાઠોડે અગાઉ થરાદ પોલીસ મથકમાં ફરિયાદ કરી હોવા છતાં પણ કોઈ જ પગલાં લેવાયા નથી, તેથી નાયબ પોલીસ અધિક્ષકની કચેરીએ ફરિયાદ કરતા 17 વિરોધ તજવીજ હાથ ધરાઈ હતી. અહેવાલ રાજેશ જોશી, થરાદ. થરાદ તાલુકાના જાણદી ગામથી રાઠોડ હિતેશ, જે એક ઘટના બની હતી 374 કેસની હતો 25 ડિસેમ્બરના દિવસે, એ દિવસને લઈને આજ સુધી જે છોકરાઓ છે એ અંદર જેલમાં છે, પણ આજ સુધી કોઈ બીજી કાર્યવાહીને લઈને, મતલબ કે ગામવાળાએ બધા ભેગા થઈ અને અમારો બહિષ્કાર કર્યો છે બે કુટુંબનો, રાઠોડ કરશનભાઈ અને રાઠોડ વેરશીભાઈ, આ બે કુટુંબનો બહિષ્કાર કર્યો છે. અમે 17:05 દિવસે થરાદ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી FIR કરવા માટે કે ગામ બહિષ્કારનો કેસ કરો, પણ FIR હજી થઈ નથી. એના માટેથી અમે આવેદનપત્ર કલેક્ટરમાં આપ્યું, પણ હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. એટલા માટેથી અમે SP ઓફિસ, નાયબ પોલીસ અધિક્ષકની કચેરી થરાદ આવ્યા છીએ આજે અને સાહેબને મળીએ.